માનધન યોજના. તો મિત્રો આજે આપણે વાત કરવાના છે માનધન યોજના, આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છે. આ યોજના અંતર્ગત તમને મહિને 3000 રૂપિયાની સહાય મળે છે. તો આ જે સહાય છે તે કોને કોને મળવાપાત્ર છે, તમારે આમાં ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે, સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છે. તો આ વિડીયો જે છે સંપૂર્ણ જોતા રહેશો. અને મિત્રો જો આપણે આ વિડીયોની જરૂરિયાત ન હોય તો આપણા ફ્રેન્ડ સર્કલની અંદર આ વિડીયોની લિંક શેર કરશો. તો મિત્રો શરૂઆત કરીએ આજના વિડીયોની. ઓકે મિત્રો, સૌપ્રથમ તો હજુ સુધી આપણે કેડીસોનાગરા યુટ્યુબ ચેનલ જે છે તેને સબસ્ક્રાઇબ ન કરી હોય તો રેડ બટન પર ક્લિક કરી સબસ્ક્રાઇબ કરી લેશો. ત્યારબાદ બાજુમાં આવતા બેલ આઇકોન જે છે તેના ક્લિક કરી ઓલ નોટિફિકેશન ઓલ કરી દેશો અને જ્યારે પણ નવો વિડીયો અપલોડ થાય તમને નોટિફિકેશન મળતી રહે. અમારી ચેનલ પરથી ગુજરાત સરકારની તમામ યોજનાઓ વિશે માહિતી મળતી રહેશે. અલગ અલગ એક્ઝામ મટીરિયલ, વિદ્યાર્થીઓ માટેની યોજના અને રાશન લગતી જે પણ યોજનાઓ છે તેના વિશે માહિતી મળતી રહેશે. તો મિત્રો શરૂઆત કરી આજની જે યોજના છે તેના વિશે. તો આ માનધન યોજના છે તેમાં સૌપ્રથમ તો આ યોજનાનો આખું નામ છે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના. ઓકે, શ્રમયોગી માનધન યોજના. ઓકે, તે આ યોજના અંતર્ગત મહિને 3000 રૂપિયાની સહાય મળે છે જ્યારે પણ તમારી ઉંમર 60 વર્ષની થાય ત્યારે. તો આમાં ફોર્મ ભરવા માટે તમારી ઉંમર મર્યાદા છે 18 વર્ષથી 40 વર્ષના કોઈ પણ વ્યક્તિ આ યોજનામાં ફોર્મ ભરી શકે છે. આપણે મિત્રો જોયું તો ઇલિજિબલ ક્રાઇટેરિયા એટલે કે આની અંદર કોણ કોણ ફોર્મ ભરી શકે છે. જે અનઓર્ગેનાઇઝ વર્કર છે એટલે કે જે પણ માણસો કામ કરે છે, કોઈ પણ જે ઈપીએફઓ અથવા તો કોઈ પણ જગ્યાએ ફંડ જે છે આપતા નથી, ઓકે, તેના માટે છે. ત્યારબાદ તેની ઉંમર જે છે 18 થી 40 વર્ષ હોવી જરૂરી છે. ત્યારબાદ તેઓની આવક જે છે 15000 થી ઓછી આવક હોય તે બધા વ્યક્તિ આની અંદર ફોર્મ ભરી શકે છે. જો આગળ આપણે જોયું તો શુડ નોટ બી એપ્લાય, આમાં કોણ એપ્લાય નહીં કરી શકે, એન્ગેજ ઇન ઓર્ગેનાઇઝ સેક્ટર. ઓકે, ઓર્ગેનાઇઝ સેક્ટર છે તેની અંદર સંકળાયેલા છે, ઓકે, તેની અંદર ફોર્મ નહીં ભરી શકે. એટલે કે ઈપીએફઓ હોય, ત્યારબાદ એનપીએસ હોય અથવા તો ઈએસઆઈસી હોય, જે પણ વ્યક્તિ હોય તેને ભરી શકે છે. અથવા તો જે ઇન્કમ ટેક્સ પેયર છે, ઓકે, ઇન્કમ ટેક્સ પેયર છે તે પણ આની અંદર ફોર્મ ભરી શકશે નહીં. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો જોવાનું છે આમાં કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે આમાં ફોર્મ ભરવા માટે. એક તો તમારું આધાર કાર્ડ જરૂરી છે, અને ત્યારબાદ જે છે સેવિંગ બેંક એકાઉન્ટ અથવા તો મિત્રો જનધન જે એકાઉન્ટ છે તે એકાઉન્ટ નંબર અને સાથે આઈએફએસસી કોડ જરૂરી છે. અને મિત્રો એક બીજી વસ્તુ કે બંનેમાં આધાર કાર્ડમાં અને જે પણ બેંક છે તેની અંદર તમારું બંનેમાં નામ સેમ હોવું જરૂરી છે. આગળ મિત્રો આગળ જોઈએ તો આ યોજના અંતર્ગત કે લાભાર્થી જ્યારે 60 વર્ષની ઉંમર થશે, ઓકે, ત્યારથી એટલે કે 60 વર્ષ પૂરા થાય 61મા વર્ષથી દર મહિને તેઓને 3000 રૂપિયા જે છે સહાય મળશે જ્યાં સુધી જીવે ત્યાં સુધી. ત્યારબાદ તેઓના મૃત્યુ બાદ, ઓકે, ધારો કે જે પણ વ્યક્તિ છે તેનો મૃત્યુ થઈ જાય તો તેના જીવનસાથી તરીકે એટલે કે ઘરના એટલે કે એની પત્નીને 50% પેન્શન જે છે તે હકદાર છે. એટલે કે 3000ના 1500 રૂપિયા એટલે કે તેઓને 1500 રૂપિયા જે છે સહાય મળવાપાત્ર થશે. મિત્રો આગળ આપણે જોઈએ તો અને ધારો કે આ યોજનામાં ઉંમર આધારિત અલગ અલગ કન્ટ્રીબ્યુશન કરવાનું હોય છે, તો તેના માટે હું ચાર્ટ તમને બતાવી દઉં છું. જે ચાર્ટ છે તો સૌપ્રથમ તો બેનિફિટ જોઈ શકો છો, આ બેનિફિટ અને કન્ટ્રીબ્યુશન. ધારો કે તમે 18 વર્ષની તમારી ઉંમર હોય તો મહિને તમારે 55 રૂપિયા તમારા ખાતામાંથી કપવાના રહેશે. ઓકે, ત્યારબાદ એવી રીતે તમારી ઉંમર ધારો કે 20 વર્ષ હશે તો 61 રૂપિયા છે, અને ધારો કે તમારી ઉંમર 30 વર્ષ હશે તો મહિને 105 રૂપિયા કપાશે. ત્યારબાદ તમારી ઉંમર 35 વર્ષ હોય, 36 વર્ષ હોય તો 160 રૂપિયા. ત્યારબાદ 40 વર્ષની તમારી ઉંમર હશે તો મહિને 200 રૂપિયા તમારે કપાશે, અને તમને જ્યારે પણ 60 વર્ષ પૂરા થશે અને 61 વર્ષ શરૂઆત થશે ત્યારથી તમને દર મહિને 3000 રૂપિયા પેન્શન મળશે જ્યાં સુધી જીવો ત્યાં સુધી. ત્યારબાદ તમારા મૃત્યુ બાદ તમારા ઘરનાને 1500 રૂપિયા સહાય મળવાપાત્ર છે. ઓકે, તો આજે એક માનધન યોજના ખૂબ સારી યોજના છે. ઓકે, તો આમાં બધા જે પણ વ્યક્તિ આને ઓર્ગેનાઇઝ કરશે જેઓની આવક 1500 ઓછી છે તે બધા વ્યક્તિ આની અંદર ફોર્મ ભરી શકે છે. જો મિત્રો તમારી જરૂરિયાત ન હોય તો તમારા કોઈ પણ ફ્રેન્ડ સર્કલ છે તેની અંદર આ વિડીયોની લિંક શેર કરશો. મિત્રો આના ફોર્મ ભરવા માટે તમે નજીકની અંદર કોઈ પણ સીએસસી સેન્ટર છે ત્યાંથી તમે ફોર્મ ભરાવી શકો છો. ઓકે મિત્રો, મને આશા છે કે આપણે વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ વિડીયો લાઇક કરી આપણા સાથે ફેસબુક વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો. થેન્ક્સ ફોર વિડીયો, હેવ અ નાઇસ ડે.